मॉर्निंग विद्यार्थी मित्रों, आजनी वर्कशॉपमां तमारुं स्वागत छे। आजे आपणे मंदिर तारू विश्व रूपाळू प्रार्थना सांभळीशुं। આપણે વીર ભગતસિંહ વિશે જાણીશું। શહીદ ભગતસિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું દેશભક્તિનું જનૂન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે। તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ ભારત દેશ માટે શહીદ થઈ ગયા। 23 માર્ચનો દિવસ ભારતમાં શહીદ દિવસ તરીકે હોય છે। આ જ દિવસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી થઈ હતી। ભગતસિંહ આજે પણ દેશભક્તિની જીવતી જાગતી મિસાલ છે। તો ચાલો દોસ્તો, શહીદ ભગતસિંહ વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। ભગતસિંહનો જન્મ સપ્ટેમ્બર 1907માં પંજાબના લયાલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો। ભગતસિંહના પિતાનું નામ સરદાર કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું। ભગતસિંહ બાળપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતા। તેમને મનમાં નિશ્ચય કર્યો હતો
કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જમશે। દેશ માટે તેઓ કુરબાની આપવા પણ તૈયાર હતા। જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી। આ જોઈને ભગતસિંહનું મન હચમચી ગયું હતું। તે વખતે તેઓએ અંગ્રેજોને ભગાડવાની કસમ ખાધી હતી। તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતા સુખદેવ અને રાજગુરુ। તેઓ હંમેશા ગાંધીજીના અહિંસકતાનો વિરોધ કરતા હતા, કારણ કે ચૌરી ચોરા કાંડની ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોના પાછળનું કારણ પણ અહિંસક હોવાનું જ હતું। સાયમન કમિશનના કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું। આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળીને અંગ્રેજ અધિકારી સ્કોટને મારવાની યોજના બનાવી, પરંતુ ઓળખવામાં ભૂલ થવાના કારણે સ્કોટની જગ્યાએ સહાયક પોલીસ અધિક્ષક સોન્ડર્સ માર્યો ગયો। આ પછી ભગતસિંહ અને તેમના સાથી બટુકેશ્વર દત્તે બ્રિટિશ ગવર્મેન્ટ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો। આ બોમ્બ ફેંકવાનું કારણ કોઈને પણ ઘાયલ કરવાનું ન હતું, પરંતુ દેશમાં ક્રાંતિની લહેરને ફેલાવવાનું હતું। બોમ્બ ફેંકવાના પછી એસેમ્બલીમાં ધુમાડો ફેલાઈ ગયો, જેમાં બંને ક્રાંતિકારીઓ આસાનીથી નાસી શકે તેમ હતું, પણ બંનેની ઈચ્છા મુજબ તેઓએ અંગ્રેજો સામે ઇનકલાબ જિંદાબાદના સિંહ ગર્જનાના સૂત્રો સાથે બોલતા બોલતા ગિરફ્તાર થયા। દેશની આઝાદી માટે પોતાના જીવની પરવા કર્યા વગર લડવાવાળા સ્વતંત્ર સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931 સાંજે લગભગ 7.5 કલાકની આસપાસ લાહોરની જેલમાં ફાંસી આપી દેવામાં આવી। લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતા પહેલા ત્રણેય વીર સપૂતોએ ઇનકલાબ જિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી। એવું કહેવાય છે કે એ સમયે જો ભારતના મોટા મોટા રાજનેતાઓની ઈચ્છા હોત તો વીર ભગતસિંહની ફાંસી રોકાવી શકતા હતા, પણ તેમણે આવું ના કર્યું। તમે પણ જાણો છો કે એ નેતાઓ કયા કયા હતા। આ વિશે તમારું શું માનવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો। કેમ ભૂલી જઈએ છીએ આપણે આપણા વીરોને, એમના બલિદાનને? તેઓ દેશ માટે જીવ આપે છે, તો પછી કેમ ભૂલી જઈએ છીએ આપણે એમના નામને? આપણે તો સ્વાભિમાની લોકો છીએ, તો પછી કેમ ભૂલી જઈએ છીએ આપણે આપણા સ્વાભિમાનને? તો દોસ્તો, માત્ર 23 વર્ષની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણું બધું કર્યું। ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા શહીદ વીરો તે સમયે પણ હતા અને અત્યારે પણ છે, જે દેશ માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર છે। પોતાની માતૃભૂમિની રક્ષા કાજે બોર્ડર પર જવાનો કહે છે કે અમને ચાહે ગમે તે થઈ જાય, પરંતુ મારા ભારત દેશ પર આંચ ના આવવી જોઈએ। અને તેથી જ તો આજે ભારત સામે દુશ્મનોને આંખ ઊંચી કરીને જોવાની પણ હિંમત નથી થતી। ભગતસિંહ જેવા શહીદ વીરોને કારણે આપણને આઝાદી મળી હતી, અને આજે તેવા જવાનોને કારણે આપણો દેશ સુરક્ષિત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ। ધન્ય છે આવા વીર જવાનોને, અને ધન્ય છે તેમની જનેતાઓને પણ, જેઓ આવા વીરોને જન્મ આપે છે। જય હિન્દ, જય ભારત। તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો, અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે।